માત્ર એક જ વસ્તુ જે તમારે કરવાની છે તે છે કે પૂરી રીતે વિકસિત જીવન તરીકે ઉદય પામું અને જળહળો કારણ કે તમે જયારે શાનદાર અવસ્થામાં હશો ત્યારે જે જરૂરી છે તે તમે કરશો પછી એ નહીં પૂછે સવારે ઉઠીને હું કેવી રીતે મોટીવેટ થાઉં તમારે એક મોટિવેટેડ વ્યક્તિ ના બનવું જોઈએ સામાન્ય રીતે કોઈક વ્યક્તિ જ્યારે આપણે કહીએ કે કોઈ વ્યક્તિ મોટિવેટેડ છે તેનો અર્થ છે કે તેમનો પોતાનો કોઈ આશય છે જીવનનો કોઈ આશય નથી તે તમારા એક પૂરી રીતે વિકસિત જીવન બનવા માટે છે એક તીડ પૂર્ણ વિકસિત તીડ બનવાનો પ્રયાસ કરે છે અળસિયું પૂર્ણ વિકસિત અળસિયું બનવાનો પ્રયાસ કરે છે એક પક્ષી પૂર્ણ વિકસિત પક્ષી એક વૃક્ષ પૂર્ણ વિકસિત વૃક્ષ બનવાનો પ્રયાસ કરે છે એક મનુષ્ય પૂરી રીતે વિકસિત મનુષ્ય બનવાનો પ્રયાસ કરવો જોઈએ આ જ માત્ર આપણો ધ્યેય છે પરંતુ આપણામાંના દરેક વ્યક્તિએ પોતપોતાના આશયનું સર્જન કરીને દરેક પ્રકારની વસ્તુઓ કરવાની શરૂ કરી દીધી છે ના ના તમે માત્ર જીવનનો એક ટુકડો છો પોતાની જાતને બહુ ગંભીરતાથી ન લો કારણ કે તમારી અને મારી પહેલા અસંખ્ય લોકો આવ્યા અને ચાલ્યા ગયા હા કે ના તેઓ ક્યાં છે તે બધા લોકો શું તમે વિચારો છો કે એ બધા મૂર્ખ હતા તે બધા મૂર્ખ હતા અને મૃત્યુ પામ્યા શું એવું છે ના તેઓ પણ તમારી જેમ હતા કદાચ તેઓ પણ ઓફિસર હતા કદાચ તેઓ રાજાઓ હતા તમારાથી પણ મોટા દરેક પ્રકારના લોકો પણ હવે બધા માટી બની ગયા આ પણ માટી બની જશે માત્ર થોડા સમયમાં જીવન એક થોડો જગમગાટ છે તમારો પુત્ર કેટલા વર્ષનો છે સર પચીસ તો સત્યાવીસ વર્ષ પહેલા તે ક્યાં હતો સર તો જો કોઈ અહીં હયાત ન હોય તો આપણે કહીએ છીએ કે તે મૃત છે ખરું ને સત્યાવીસ વર્ષ અગાઉ તે મૃત હતો આપણે તેને સો વર્ષ આપીશું સર તો એસી વર્ષ પછી તે ફરી મૃત થશે તો સત્યાવીસ વર્ષ પહેલા તે કેટલા સમયથી મૃત હતો સર લાંબો સમય તો પંચ્યાસી વર્ષ બાદ કે એસી વર્ષ બાદ તે કેટલા સમય સુધી મૃત હશે સર ઘણા લાંબા સમય માટે તો આપણે બધા એક ખૂબ લાંબા સમય માટે મૃત રહીશું આપણે જીવિત છીએ માત્ર ટૂંક સમય માટે હા સાવ ટૂંકા સમય માટે આપણે ઘણા લાંબા સમય માટે મૃત રહીશું હું ઈચ્છું છું કે તમે આ દ્રષ્ટિકોણથી તેને જુઓ તમે કેટલા વર્ષ સુધી મૃત રહેશો તમે કલ્પના નહીં કરી શકો તો આપણે કહીએ કે દસ હજાર વર્ષ આપણે મૃત રહીશું કે એક લાખ વર્ષ કે દસ લાખ વર્ષ આપણે મૃત રહીશું બરાબર તેની સરખામણીમાં તમે કેટલો સમય જીવિત રહો છો ઘણો ઘણો ટૂંકો સમય જેને તમે જીવન કહો છો તે થોડા સમયનો જગમગાટ છે માત્ર એક જ વસ્તુ જે તમારે કરવાની છે તે છે કે પૂરી રીતે વિકસિત જીવન તરીકે ઉદય પામવું અને જળહળો જ્યારે આપણી આસપાસ કોઈ વસ્તુની જરૂર હશે તો આપણે સ્વાભાવિક રીતે જ તે કરીશું કારણ કે તમે જ્યારે શાનદાર અવસ્થામાં હશો ત્યારે જે જરૂરી છે તે તમે કરશો ખરું ને જ્યારે તમે નિરાશ છો તો તમે મોટિવેટેડ થશો હા મને કહો જ્યારે તમે ખૂબ ખુશ હોવ છો શું ત્યારે તમે પોતાની તરફ જોયું છે તમે કેટલા સરસ અને શાનદાર હોવ છો તમે કોઈ પણ વ્યક્તિ માટે કંઈ પણ કરવા રાજી છો પીછે હટ કરવા પણ જો જરૂરી હોય તો હા કે ના જ્યારે તમે થોડા હતાશ છો તે કેટલું અઘરું છે તો તમારા બાળકોને કોઈ વસ્તુ વિશે મોટિવેટેડ થવાનું ન શીખવાડશો આ બધી વસ્તુઓ બકવાસ છે જે પશ્ચિમમાંથી આવે છે પેલી બધી બકવાસ સ્વ સહાયક કરીને આ ધરતીનો કેટલો નાશ કર્યો છે હવે તમે પોતાના વિશ્વાસ કરીને શું કરશો આ બધી બકવાસ પશ્ચિમમાંથી આવી રહી છે તમારે મોટિવેટ થવાની જરૂર નથી તમારે માત્ર એ જોવાનું છે કે આ અત્યારે પોતાના શક્ય તેટલા મહત્તમ સ્તરે કેવી રીતે જીવંત રહેશે જો તે સંપૂર્ણપણે જીવિત છે તો તે બધું જ કરશે જે તે કરી શકે છે ખરું ને જે તે નથી કરી શકતું તે આમ પણ નહીં કરે જો તમે સવારમાં કોઈ પક્ષીને જોશો તમે જાણો છો અહીં પક્ષીઓ છે તમે ક્યાંથી આવો છો સર દિલ્હી તમિલનાડુ ચેન્નાઈ હમ ચેન્નાઈમાં કદાચ કોઈ પક્ષીઓ નથી કાકા સિવાય હમ તો અહીં જો તમે એક પક્ષી જુઓ સર નાનું પક્ષી સવારમાં તે જે કંઈ પણ વસ્તુ કરી શકે છે તે કરે છે ખરું ને હલો તે બધું જ કરે છે જે તે કરી શકે છે કોઈ કસર બાકી રાખે બસ તમારે માત્ર આ જ કરવાનું છે જે બધી વસ્તુઓ તમે કરી શકો છો જે તમે નથી કરી શકતા તે બધું ઠીક છે એક પક્ષી જે કરે છે તે જંતુ નહીં કરી શકે એક હાથી જે કરે છે તે પક્ષી નહીં કરી શકે આપણે જે કરીએ છીએ તે હાથી નહીં કરી શકે હા કે ના પરંતુ આપણે જે કરી શકીએ છીએ તે આપણે કરવું જોઈએ જે આપણે નથી કરી શકતા તેનો વાંધો નથી જે આપણે કરી શકીએ છીએ તે થવું જોઈએ આ માટે જે જરૂરી છે તે બસ એ છે કે તમારે સમજવું જોઈએ કે જીવન એક ખૂબ જ ટૂંકી ઝગમગ છે માત્ર બુપુપુ અને પૂરું હા કેના તમે જાણો કે શું થઈ રહ્યું છે તે પહેલાં તો તમે ચાલ્યા જશો સિવાય કે તમે દુઃખી હોવ દુઃખી લોકોનું જીવન ઘણું લાંબુ હોય છે માત્ર તેઓને લાગે છે કે જીવન લાંબુ છે જો તમે ખૂબ આનંદિત છો પુફ તે પૂરું થઈ જશે તમને જાણ થાય કે શું થઈ રહ્યું છે તે પહેલા શું તમે જોયું છે કોઈ ચોક્કસ દિવસે તમે ખૂબ ખુશ છો ચોવીસ કલાક આમ વીતી જશે થોડા દુખી હશો ચોવીસ કલાક એમ લાગે કે દસ વર્ષ હા કે ના તો સમય એક સાપેક્ષ અનુભવ છે પરંતુ તમે તેની સરખામણી તમે કેટલો વખત મૃત રહેશો તેની સાથે કરશો તો તમે લાખો વર્ષ સુધી મૃત રહેશો તમે જીવિત છો માત્ર થોડા થોડા સમય માટે જ આ સમયમાં કોઈ વસ્તુથી મોટિવેટ થશો તમારે બસ જે કરવાનું છે તે એ છે કે તમારે એક પૂરી રીતે વિકસિત જીવન બનવું પચીસ વર્ષનો છોકરો તેણે મોટિવેટેડ વ્યક્તિ ન બનવું જોઈએ તેણે માત્ર એક જીવનનો વિસ્ફોટ બનવો જોઈએ પછી એ નહીં પૂછે સવારે ઉઠીને હું કેવી રીતે મોટિવેટ થાવ તમે શેના માટે મોટિવેટેડ છો

આંકડાઓ જણાવે છે કે સિત્તેર ટકા અમેરિકનો પોતાની નોકરીને નફરત કરે છે અણગમો નહીં નફરત જો પાંચ દિવસ તમે જેને નફરત કરો છો તે કરો મને સમજાતું નથી કે તમે રજાને કેવી રીતે માણી શકો રજામાં જે થાય છે તે છે કે બસ તમે પટકાઈ જાઓ છો ક્યાં તો તમે દારૂના નશામાં છો અથવા તમે ડ્રગ્સના નશામાં છો અથવા કોઈ વસ્તુમાં પોતાને ખોઈ દો છો ઓકે

તેનો શું આશય છે ઓછામાં ઓછો જો તને નોકરીમાંથી કાઢવામાં આવે તો તું દરિયા કિનારે લટાર મારી શકે છે કદાચ કોઈ આ કામ તારા થોડા વધારે આનંદથી કરશે તમને લાગે છે કે તમે આ ગ્રહને ફેરવી રહ્યા છો કે શું હલો શું તકલીફ છે શું તમે આ ગ્રહને ગોળ ફેરવી રહ્યા છો શું તમે તેને સૂર્યને ફરતે ધક્કા આપીને ફેરવી રહ્યા છો બધી વસ્તુઓ મફત છે ખરું ને હેલો બધું જ મફત છે બસ જે તમારે કરવાનું છે તે છે કે પૂરી રીતે વિકસિત જીવન બનવું પોતાના મનમાં કબજિયાત ન થવા દો ઘણા બધા વિચારો ફિલસૂફી માન્યતા પ્રણાલી મૂર્ખ વિચારો અને લાગણીઓથી કે જેના દ્વારા તમને કબજિયાત થાય અને તમે જે છો તેનાથી ઓછા બની જાઓ ના તમે જે બની શકો છો તેનાથી ક્યારેય ઓછું ન બનવું જોઈએ ખરું ને તમારે બીજા જેટલું ઉમદા બનવાની જરૂર નથી અને તે તમે ક્યારેય નહીં બની શકો કારણ કે દરેક વ્યક્તિ અલગ છે પરંતુ તમારે જે તમે બની શકો છો તેનાથી ઓછું ન થવું જોઈએ તો આ માટે તમારે મોટિવેશનની જરૂર નથી તમારે જીવંતતાની જરૂર છે પચીસ વર્ષે જો તમે અત્યંત જીવંત નથી તો તીવ્રતા વધારવાની જરૂર છે ચેન્નાઈ ચેન્નાઈ સામાન્ય રીતે વહેલી સવારે ઘણું જીવંત હોય છે તે બેંગ્લોર જેવું નથી બેંગ્લોર દસ વાગે જાગે છે ચેન્નઈ પાંચ વાગે સવારે જીવંત હોય છે તેથી પોતાના બાળકોને મોટિવેટ ના કરશો તે જરૂરી નથી તમારે જોવું જોઈએ કે તેઓ કઈ રીતે જીવંત અને આનંદિત બને તેઓ થવાથી તેમનું શરીર અને તેમની બુદ્ધિમત્તા શ્રેષ્ઠ રીતે કાર્ય કરશે ઓ તો શું તેઓ માત્ર ખુશ રહેશે અને બીજી કોઈ વસ્તુ નહીં કરે તમે મને કહો તમે જ્યારે ખુશ હોવ છો ત્યારે વધારે કામ કરવા રાજી હોવ છો કે તમે કે તમે દુઃખી હોવ છો ત્યારે વધારે કામ કરવા રાજી હોવ છો જ્યારે તમે ખુશ હોવ છો ત્યારે તમે જે કંઈ પણ જરૂરી છે તે કરવા રાજી હોઉ છો ખરું ને તમે પોતાનો ખોરાક પોતાની ઊંઘ જતી કરવા રાજી હોવ છો અને જે જરૂરી છે તે કરવા તૈયાર હોઉં છો જ્યારે તમે અત્યંત ખુશ છો ખરું ને જ્યારે તમે દુખી હોવ છો કેટલું અઘરું હોય છે તમારી પાસેથી કોઈ વસ્તુ કરાવવી હા કે ના તો પત્નીએ એક ટેલિગ્રામ મોકલ્યો તેના પતિને જે ત્રણ મહિનાની ટ્રેનિંગમાં હતો ઓઝ ને થ્રી મંથ ટ્રેનિંગ હાય હાય યેસ ખબર છે તમને તેણીએ ટેલિગ્રામ મોકલ્યો ચિંતા કરવાનું શરૂ કરી દો બાકીનું પત્રમાં મોકલું છું આવું પોતાની સાથે ના કરશો પચીસ વર્ષે તમે ચિંતા કરવાનું શરૂ કરો બાકીનું પાછળ આવશે